સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં ઇતિહાસમાં સૌ પ્રથમવાર 800 વર્ષ બાદ શાંતિનાથ પ્રભુ નગરચર્યાએ નીકળ્યા. સાબરકાંઠા જિલ્લામાં ઇતિહાસમાં ક્યારે કોઈએ જોયું નહીં હોય એ કલ્પી નહીં હોય એવી યાદગાર ઐતિહાસિક જાજમના દબદબા ભેર શાંતિનાથ દાદાની 2200 વર્ષ પ્રાચીન મૂર્તિની ભવ્યથી ભવ્ય રથયાત્રા નીકળી હતી. ત્યારે વડાલીના રાજમાર્ગો પર આ રથયાત્રા નીકળતા અનેક ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. જ્યારે 37 કામે ભેગા મરી આ અજોડ રથયાત્રાનું આયોજન કર્યું હતું. ભક્તિમાં ઉમટેલા દરિયા વચ્ચે વડાલીના ઇતિહાસમાં સૌ પ્રથમવાર 800 વર્ષ બાદ શાંતિનાથ પ્રભુ નગરચર્યાએ નીકળ્યા હતા. જ્યારે આ રથયાત્રામાં દેશના જુદા જુદા પ્રદેશના 500થી વધુ કલાકારો, શણગારેલા રાજાશાહી અને સાંબેલાઓ, અનેક બેન્ડ ગ્રુપો તેમજ મંડળીઓની સાથે નીકળેલી આ રથયાત્રા સાબરકાંઠાના વડાલી જ નહીં પણ ગુજરાતના ઇતિહાસમાં પ્રથમવાર જ સમગ્ર પંથકે નિહાળી હતી. આ રથયાત્રાને લઈ સ્વેચ્છાએ નગરના તમામ લોકોએ વેપાર ધંધા બંધ રાખ્યા હતા અને ઘરે ઘરે રંગોરી, તોરણ, દીવડા પ્રગટાવી આ રથયાત્રાને આવકારી હતી. તેમજ 37 કામો પોતપોતાના બેનરો રથયાત્રાના માર્ગમાં લગાવ્યા હતા ને ફૂલોનો વરસાદ વરસાવ્યો હતો. વધુમાં દરેક કોમના લોકો પોતપોતાના વિસ્તારમાં સરબત સહિતના સ્ટોલો મુકાયા હતા. જ્યારે આ ચમત્કારી જગન્નાથ શ્રી શાંતિનાથ દાદાની પ્રાચીન મૂર્તિને વધાવવા રથયાત્રામાં હજારો ભક્તો આખા માર્ગે નાચ્યા હતા. વડાલીનગરના ભાગ્યને બદલે નાખનારી આ રથયાત્રાએ આજ દિવસ સુધીના તમામ રેકોર્ડ તોડી દીધા હતા. ધ્રુવ મારી, ZSTV, વડાલી. પ્રમુખ શ્રી વડાલી જૈન શ્વેતાંબર પંચમહાજન, આજની આ ભવ્ય શોભાયાત્રા વડાલી નગરની, એમાં 2200 વર્ષ જૂની પ્રતિમા શાંતિનાથ દાદાની 800 વર્ષ પહેલાના જિનાલયમાં જે હતા તે એમના નવા જિનાલયમાં પ્રવેશ કરશે એ બાબતે બધા જ પ્રતિમાઓ, લગભગ 65 પ્રતિમાઓ સાથે એની શોભાયાત્રા વડાલીના નગરમાં ધામધૂમથી ઉજવાઈ. આ શોભાયાત્રાની અંદર વડાલી નગરના લગભગ બધી જ કોમો, એટલે કે લગભગ 36 કોમોનો સાથ સહકાર સાંપડ્યો. જ્યાં જ્યાં ગયા છે એમના બેનર્સ, દરેક કોમે સગર સમાજ કહો, ઠાકોર સમાજ કહો, મુસ્લિમ સમાજ કહો, દરબાર સમાજ કહો, ક્ષત્રિય સમાજ કહો, પટેલ સમાજ કહો, પરમાર સમાજ કહો, નાઈ સમાજ કહો, દરેકે દરેક કોમે પોતાના રસ્તામાં જ્યાં જ્યાં જઈ રહ્યા હતા ત્યાં ગાડી એમની દાદાની ફૂલોથી વર્ષા કરીને એમને વધાવેલા છે. જ્યાં જુઓ ત્યાં દરેકના ઉમળકા જોઈને આપણને આશ્ચર્ય બી લાગે કે દરેક કોમનો આટલો સાથ સહકાર ન આપણે જાણ્યું હોય એ રીતે આપણને અહીંયા ઘડી જોવા મળ્યું. સાથે સાથે વડાલી નગરમાં તો શું પણ સાબરકાંઠા જિલ્લામાં, ગુજરાતમાં આ ઐતિહાસિક પ્રસંગ બની ગયો. અમે અમારા પ્રગતિના સોપાન સમાવ સુંદરા વિલા અને કોમ્પ્લેક્સ, રહેણાંક માટેના પ્લોટ તથા દુકાનોનું ખાતમુહૂર્ત અને શુભારંભ તારીખ 19/11/2021 શુક્રવાર દેવ દિવાળીના દિવસે સમય સવારે 9 કલાકે કરવા જઈ રહ્યા છીએ. તો અમારા આ સાહસના સહભાગી થવા આપને હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ. સાઇડ એડ્રેસ વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ, ગજાનંદ સોસાયટીની સામે બાખરિયા બસ સ્ટેન્ડથી અમીનપુરા રોડ, પ્રાંતિજ. વસુંધરા વિલા પ્રાંતિજ બાખરિયા બસ સ્ટેન્ડની બિલકુલ નજીક, દરેક પરિવારને પોસાય તેવા બજેટના આધારિત પ્લોટ, પ્રાંતિજ નગરપાલિકાની હદમાં એને પ્લોટ તથા દુકાનો, બાળકો માટે પ્લે એરિયા, રહેણાંક પ્લોટોના પ્રવેશ માટે આકર્ષક મેઇન ગેટ, દરેક પ્લોટને પાણીની પાઇપલાઇનની સુવિધા, સોસાયટીના ફરતે સિક્યુરિટીને અનુલક્ષી કમ્પાઉન્ડ વોલ, સોસાયટીના નાના મોટા પ્રસંગો માટે ડેવલપ્ડ કોમન પ્લોટ, સોસાયટીની જરૂરિયાતને અનુલક્ષી બહારના ભાગે કોમર્શિયલ સેન્ટર, દરેક પ્લોટની આગળ નાના આકર્ષક ફૂલ ઝાડ, ગ્રીન એન્વાયરમેન્ટ કોન્સેપ્ટ, પ્રાંતિજમાં રહેણાંક પ્લોટ લેવા માટેની સુવિધાઓ. વસુંધરા વિલા કોમ્પ્લેક્સ એક નવી એવી જગ્યા બનશે જ્યાં જીવન જરૂરિયાત માટે
જરૂરી દરેક વસ્તુઓની ખરીદી માટે છે મોકાની જગ્યા અને પૂરતી મોકળાશ પ્રોવિઝન સ્ટોર હોય કે ડેરી પાર્લર એકવાર વસુંધરા કોમ્પ્લેક્સમાં તમારો બિઝનેસ શરૂ થશે તો પછી તમે પણ બની જશો ઘર ઘરમાં જાણીતા નામ સાઇડ એડ્રેસ વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ ગજાનંદ સોસાયટીની સામે ભાખરિયા બસ સ્ટેન્ડથી અમીનપુરા રોડ પ્રાંતિજ ઓફિસ એડ્રેસ વસુંધરા એસોસિએટ્સ જી 10 સિદ્ધિવિનાયક કોમ્પ્લેક્સ ગ્રામીણ બેંકની બાજુમાં એપ્રોચ રોડ પ્રાંતિજ સંપર્ક સંજય પટેલ પોંગલુ મોબાઈલ નંબર છે 94 281 86 880 રાજેશ પટેલ વદરાડ મોબાઈલ નંબર છે 99 245 55 451